રાજસ્થાનનો બાયપાસ રસ્તા મુદ્દે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ગ્રામજનો દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો રિપેર કરવા માંગ કરવામાં આવી રહી છે. રસ્તો રિપેર કરવાની માંગ પૂરી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હજીરા વિસ્તારના જૂના ગામમાંથી બાયપાસ રસ્તો પસાર થાય છે, જે રસ્તો હાલમાં બિસ્માર હાલતમાં છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ખાડા પડી ગયા છે, જેથી ગ્રામજનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. હાલ તો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી મોટા વાહનોની લાંબી લાઇન થઈ ગઈ છે. ગ્રામજનોની એક જ માંગ છે કે રસ્તો બનાવવો હોય તો વાહન જવા દેશું, લોડિંગ ટેલરો અને મોટા વાહનો નહીં જવા દેવામાં આવશે. જૂના ગામના રહીશ હેમાંશુ પટેલે જણાવ્યું હતું કે આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ ગામના લોકો આજુબાજુમાં આવેલા કંપનીઓમાં કામ કરે છે અને આ રસ્તાનો જ ઉપયોગ કરે છે. આસપાસમાં આવેલી કંપનીઓના મોટા વાહનો પણ આ રસ્તા પર જ ચાલે છે, તેથી આ રસ્તો ખરાબ થઈ ગયો છે. આ મોટા વાહનો અને ખાડાઓના કારણે ગામ લોકોની સાથે અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. રસ્તો રિપેર કરવાની માંગ પૂરું ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ હેમાંશુ ચંપકભાઈ પટેલ છે, હું જૂના ગામનો વતની છું. હવે આજે અમારે એવું છે કે ભાઈ આ જે રસ્તો છે તમે જોઈ શકો છો એ ખૂબ જ ખરાબ હાલતમાં રસ્તો છે. આ રસ્તો જે ખરો એ એલએનટી કંપનીએ ગામના લોકોને ઉપયોગ માટે બનાવી આપેલો છે. હવે ગામના લોકો મેક્સિમમ ગામના લોકો આજુબાજુની કંપનીમાં કામ કરે છે, જોબ કરે છે, તો એના માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. હવે આ રસ્તો તમે જુઓ છો તો કે આ રસ્તો જે સી બર્ડ છે, બીજી બધી કંપનીઓ છે, એ પોતાના હેવી વ્હીકલની મુવમેન્ટ પણ આ રસ્તાથી કરે છે. એના કારણે આ રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે, એકદમ ખરાબ થઈ ગયો છે. રસ્તા પર 1-2 મીટરના ખારા પહેરા છે અને એ રસ્તો અમારા ગામના લોકોની અવર જવર રહેતી હોવાથી અમને બીક છે કાલ ઉઠીને અમારા ગામ લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ ખતરો છે. સુરક્ષાને લીધે કોઈને કાલ ઉઠીને કંઈ તકલીફ થઈ ગઈ કે ગામના લોકોને ત્યાંથી જવા આવવા માટે કંઈ અઈચ્છનીય બનાવ ન બને એના માટે આજે અમે ભેગા થયા છે અને અમારો વિરોધ એ જ છે કે તાત્કાલિક ધોરણે તમે આ રસ્તો અમને રિપેરિંગ કરી આપો. આવનાર દિવસોમાં તમારી માંગ ન પૂરી થશે તો શું પગલાં ભરશો? આવનાર દિવસોમાં અમે અત્યારે સી બર્ડના સાહેબ આવેલા હતા, એ સાહેબ અત્યારે વાતચીત કરી છે. સાહેબે અમને 15 તારીખ સુધીનો કમિટમેન્ટ આપ્યો છે કે 15 તારીખ સુધી હું તમને લેવલિંગ કરી આપું. જો 15 તારીખ સુધી ન થાય તો 16 તારીખે અમે પાછા ગામ લોકો ભેગા થઈ જન આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આ અમે રસ્તો ફરી પાછો બંધ કરી દઈશું અને એક બીજો એક્સેસ જે છે કેનેના જીવારો એ રસ્તો પર બંધ કરી દેવામાં આવશે.